ફેસ્ટિવલના પ્રથમ દિવસે આપણે આ સંગીતમય ઇવેન્ટ્સને સક્સેસફુલી કમ્પ્લીશન રૂપ આપનાર એવા શ્રી નિર્ણાયકનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું યુનિવર્સિટી તરફથી. તે ઉપરાંત આ ઇવેન્ટ્સને રૂપ આપનાર એવા વિદ્યાર્થી મિત્રો તેમજ અધ્યાપકશ્રી એવા ગુરુજનો અને તમામ વિદ્યાર્થીઓ, તમામ કેમેરામેન, સાઉન્ડ સિસ્ટમ્સ, પત્રકાર મિત્રો જેઓએ આ ઇવેન્ટ્સને સક્સેસફુલી રૂપ આપ્યું છે, તેવા નામી અનામી અને દરેક કમિટી મેમ્બર્સ, વોલેન્ટિયર્સ અને આજના આ યુથ ફેસ્ટિવલને જીવંત બનાવનાર એવા ડિપાર્ટમેન્ટ ઓફ કમ્પ્યુટર સાયન્સ અને ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિટેક્ચર્સના સર્વે અધ્યાપક અને સર્વે વોલેન્ટિયર્સનું હું આ યુનિવર્સિટી તરફથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ સો મચ મેમ. ટ્રસ્ટ મેનેજ્ડ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસા, એમનું હજી રજીસ્ટ્રેશન થયું નથી, તો પ્લીઝ જે પણ અહીંયા એમની કોલેજમાંથી હાજર હોય એમને ઇન્ફોર્મ કરશો. અને એપી ત્રિવેદી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખોરડા, એના જે પણ લીડર હોય એને ઇન્ફોર્મ કરવા વિનંતી, કારણ કે આ બે કોલેજનું રજીસ્ટ્રેશન હજી બાકી છે, એ લોકો આવ્યા નથી. આપ બધા પણ હવે તૈયાર થઈ જાઓ, બસ થોડીક જ ક્ષણોમાં હવે ફોક ડાન્સ લોકનૃત્ય તરફ આપણે આગળ વધી રહ્યા છીએ અને થોડીક જ ક્ષણોમાં હવે આ ફોક ડાન્સની કોમ્પિટિશન શરૂ થવા જઈ રહી છે. બી રેડી, સ્થાન લઈ લેજો, કારણ કે હમણાં એવું થશે કે હોલ ભરાઈ જશે અને જગ્યા નહીં મળે, એટલે અત્યારે જે પણ ફ્રેન્ડ્સને મેસેજ કરવા હોય એમને કરીને જલ્દીથી બોલાવી લો, એટલે તમને જગ્યા મળી રહે પ્રોપર. બસ હવે તૈયારીઓ થઈ ચૂકી છે અને થોડીક ક્ષણોમાં હવે આ કોમ્પિટિશન શરૂ કરવી છે. જજીસ પણ આપણી વચ્ચે આવી ચૂક્યા છે. ફોક ડાન્સની કોમ્પિટિશન હવે આપણે અને સવારે આપણો એકદમ સરસ એનર્જેટિક માહોલ હતો, બસ એવા માહોલ સાથે બધા તૈયાર છો? ક્યા બાત હૈ, વોટ એન એનર્જી. સો બસ આજ એનર્જી પાર્ટિસિપન્ટ્સને બિરદાવવા માટે કરજો અને થ્રુ આઉટ આપણે બધાએ આપણી ક્લેપિંગ્સ, આપણી ચીચિયારીઓ અને આપણો ઉમળખો બતાવવાનો છે. પણ એ પહેલા આ કોમ્પિટિશનને જજ કરવા માટે આપણી સાથે જે મહાનુભાવો જે જજીસ પધાર્યા છે એમને હું
मंच पर आवा माटे विनंती करीश। सौ प्रथम आपनी साथे उपस्थित छे शास्त्रीय नृत्य अने भरतनाट्यम तेमज लोक नृत्यना निष्णात अमदावादमां नृत्य संगीनी डांस इंस्टिट्यूट नामनी संस्था चलावे छे। गुजरात गौरव पुरस्कारथी जेओने खूब ज नानी उमरे सम्मानित करवामां आव्या। उपरांत भारत की लक्ष्मी एवोर्ड थी जेमने श्रीमती स्मृति ईरानीना हस्ते सम्मानित करवामां आव्या। सरकारशीना तमाम कार्यक्रमोमां जेओ अग्रेसर होय छे एवा श्री शीतल मकवाणाने खूब बधी તાળીઓ સાથે મંચ પર આમંત્રિત કરીએ। પ્લીઝ મેમ। અને હવે આપણા બીજા જજ જેઓ આપણી સાથે પધાર્યા છે આજના દિવસે, રાજવી કલ્ચરલ ગ્રુપના ત્રણ વાર નેશનલમાં ફેસ્ટિવલ વેસ્ટ ઝોન અને નેશનલમાં જેઓ કોરિયોગ્રાફી કરીને ચેમ્પિયન થયેલ છે, ગુજરાત સરકાર દ્વારા એમને જે પણ સાંસ્કૃતિક સ્પર્ધક તરીકે તેમજ 15 થી વધુ વખત માર્ગદર્શક તરીકે જેમણે સેવા આપેલ છે એવા શ્રી રઘુવીરસિંહ ઝાલાસરને અહીંયા મંચ પર આમંત્રિત કરીએ। ખૂબ બધી તાળીઓ સાથે સાહેબને મંચ પર આવકારીએ। અને આપણા પ્રોફેસર શ્રી રોશન અગ્રવાલ સર, ડોક્ટર તુષાર પરીખ સર અને ડોક્ટર રિગ્નેશ પટેલને મંચ પર આમંત્રિત કરીએ। આજના દિવસે આપણા યુનિવર્સિટીમાં તેઓ પધાર્યા છે, એમને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને તેમને વેલકમ કરીએ। તાળીઓ હોવી જોઈએ, તમે લોકો તાળીઓ પાડવામાં સેજ પણ, આપણે તો ઉત્તર ગુજરાતના લોકો છીએ, તાળીઓ પાડવામાં મહેમાનને બિરદાવવામાં સેજ પણ કચાશ ન હોવી જોઈએ। ક્યાં બાત હે, આ એનર્જી રહેવી જોઈએ ને રાખજો જ આટલી એનર્જી। શીતલ મકવાણા મેમ, ખૂબ ખૂબ સ્વાગત કરીએ છે। બસ હવે ઘડીઓ ગણાઈ રહી છે કોમ્પિટિશનની અને બેક સ્ટેજ તો ભયંકર તૈયારીઓ ચાલી રહી છે। ખૂબ ખૂબ ધન્યવાદ, જજીસનો આભાર વ્યક્ત કરીએ છે। ખૂબ બધી તાળીઓનો ગડગડાટ હોવો જોઈએ સરના સ્વાગત અભિવાદનમાં। ફોક ડાન્સની કોમ્પિટિશન શરૂ કરીએ એ પહેલા થોડાક રૂલ્સ આપણે જાણી લઈએ। આ કોમ્પિટિશનમાં એક કોલેજની માત્ર એક જ એન્ટ્રી અલાઉડ છે, મેક્સિમમ 10 પાર્ટિસિપન્ટ અલાઉડ છે, જેમાં છોકરા છોકરીઓ અથવા તો એકલી છોકરીઓ, એકલા છોકરાઓ કે મિક્સ, આ મેક્સિમમ 10 પાર્ટિસિપન્ટ્સ અલાઉડ છે, જેમાં સહાયક એ લોકો 5 થી વધારે ન લાવી શકે। આ ડાન્સ ફોક ડાન્સ હોવો જોઈએ, ક્લાસિકલ ડાન્સ અલાઉડ નથી। ડ્યુરેશન 10 મિનિટથી વધારે ન હોવું જોઈએ અને જે ડાન્સ છે એનું રજિસ્ટ્રેશન આપે જો નહીં કરાવે, વચ્ચેથી એન્ટ્રી નહીં આપવામાં આવે। જજીસ આ ડાન્સીસને એના રિધમ, ફોર્મેશન, એક્સપ્રેશન, કોસ્ચ્યુમ, મેકઅપ,
સેટ અને ઓવરઓલ ઇફેક્ટ પરથી એને જજ કરશે અને ઇન્સ્ટ્રુમેન્ટના ટાઈમ માટેનો સેટિંગ માત્ર ઇન્સ્ટ્રુમેન્ટ સેટિંગ માટેનો વધારે રાહ નથી જોડાવતા તમને બધાને અને હવે તમને જે કમ્પિટિશનની આપણે સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એ કમ્પિટિશનની શરૂઆત કરવા માટે આપણે આગળ વધી રહ્યા છે પહેલી કોલેજ જે આવી રહી છે એના માટે તમારી તાળીઓનો વરસાદ વરસવો જોઈએ ગવર્મેન્ટ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ હારુ એકવાર જોરદાર તાળીઓ સાથે વેલકમ કરીએ છીએ ગવર્મેન્ટ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ હારને લઈને આવી રહ્યા છે સુંદર મજાનું આ રાજસ્થાની નૃત્ય રમતા ને લાડુડો લાડ્યો એ માં ઉમા ને રમતા
રાજસ્થાનની સફર કરાવી દીધી આ ઘુમર નૃત્ય દ્વારા, અને હવે સેકન્ડ આવી રહ્યા છે ડીસા નગર પંચાયત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસા. દરેકને સેટઅપ માટે 5 મિનિટ્સનો ટાઈમ આપવામાં આવ્યો છે, અને આ
जे नृत्य जब शरीर और आत्मा का मिलन होता है तब एक खूबसूरत नृत्य का सृजन होता है। आवाज एक प्रकार नो नृत्य छे, ए छे हुडो रास। तरणेतर ना मेला नो प्रख्यात हुडो नृत्य जेमा मोटा भागे गीतों नथी गवाता होता, ढोलना धबकारे हाथ अने दांडिया वाड़े रंबामा आवतु आ नृत्य छे। अने साम सामा हाथ ना ताल अने पगना ठेका वड़े आ नृत्य रचाय छे। भरवाड समाज मा डोका रास अने हुडो रास खूब प्रख्यात छे। आ कॉलेज तमने आ हुडो रास नी झांकी करावशे। बस थई रही छे अने थोड़ीक क्षणों में शुरू थशे हुडो रास। पण तमारे बधाए तमारी एनर्जी साथे तमारी चिचियारियो तमारी ताळियो साथे कॉलेज ने आगमन करावानु छे, एमनु स्वागत करवानु छे, जेथी पार्टिसिपेंट्स ने अहींया परफॉर्म करवानी मजा पड़ी जाए। तो बस तैयार थई जाओ तमारा बधानी ताळियो साथे एंड वेलकम करिए आपणे। तो आवी रही छे आपनी समक्ष हुडो रास लईने डीसा नगर पंचायत आर्ट्स एंड कॉमर्स कॉलेज डीसा। थर्टी सेकेंड यूथ फेस्टिवल कल्प वृक्ष द यूनिफेस्ट 2021 અને અહીંયા ચાલી રહી છે ફોક ડાન્સ ની કોમ્પિટિશન્સ। આ કોમ્પિટિશન માં એક પછી એક કોલેજો પરફોર્મ કરી રહી છે। આ સેકન્ડ એન્ટ્રી આપની સમક્ષ હુડો રાસ લઈને આવી રહ્યા છે ડીસા નગર પંચાયત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસા। અને વિદ્યાર્થીઓ બહુ જ સુંદર લાગી રહી છે, ધે આર વેરી કોન્ફિડન્ટ ટુ પરફોર્મ। યસ, બસ આપણે બધાએ સવારે જ વાત થઈ હતી એમ કોઈને હરાવવા નથી, બસ આપણે મસ્ત કરવું છે, એના માટે તૈયાર થઈ જાઓ। અને યસ, એક્સાઇટેડ છો બધા અને કોન્ફિડન્ટ પણ લાગી રહ્યા છો, સુંદર પણ લાગી રહ્યા છો। તો આ કલ્પ વૃક્ષ ધ યુનિફેસ્ટ 2021 માં હુડો રાસ ની તૈયારીઓ થઈ ચૂકી છે એન્ડ નાઉ तो बस हुडो रास प्रेजेंट करवा माइक चालू नहीं है। જજીસ માટે અહીંયા થોડુંક એક ટેકનિકલ પ્રોબ્લેમ છે, તો પ્લીઝ એ લોકોને બે મિનિટ એક્સ્ટ્રા આપી રહ્યા છે। ભૂલી જો ને રેડ કરજો।
बस हवे आवी रहा छे डीसा नगर पंचायत आर्ट्स एंड कॉमर्स कॉलेज डीसा। एक बार खूब बड़ी तालियों साथे पार्टिसिपेंट्स ने वधावी लईए। भोजन करवाया वो कनूड़ा।
एनर्जेटिक परफॉर्मेंस राधा वृद्धा थाय नहीं ने कृष्णनु यौवन माय नहीं राधा वृद्धा थाय नहीं ने कृष्णनु यौवन माय नहीं श्वास श्वास मा रास नीला कदी ये थंबी जाय नहीं एक पछी एक परफॉर्मेंसेस आवी रहा छे एक पछी एक तमे बिरदावी रहा छो थैंक यू सो मच हवे थर्ड परफॉर्मेंस माटे आवी रहा छे वडनगर नागरिक सहकारी बैंक लिमिटेड आर्ट्स एंड कॉमर्स कॉलेज वडनगर અને તમને લોકોને બેકસ્ટેજ જોવા નથી મળ્યું મને બેકસ્ટેજ સરસ એમની તૈયારીઓ જોવા મળી છે એટલા મસ્ત કોસ્ટ્યુમ પહેર્યા છે એટલો સુંદર મેકઅપ કર્યો છે અને ઇન જનરલ
આવો મેકઅપ, આવો કોસ્ચ્યુમ બહુ જોવા નથી મળતો તમને લોકોને, પણ આ બધું યુથ ફેસ્ટિવલમાં જોવા મળે. તમારા જ ફ્રેન્ડ્સ આવા સરસ કોસ્ચ્યુમમાં, આવા સરસ મેકઅપમાં રેડી થઈને આવ્યા હોય. આપણે ઉત્તર ગુજરાતમાં છીએ અને એ લોકો દક્ષિણ ગુજરાત તરફની વેશભૂષા ધારણ કરીને આવ્યા છે. સરસ મજાનું આદિવાસી નૃત્ય પ્રેઝન્ટ કરવા જઈ રહ્યા છે. કોલેજને તમારી તાળીઓની જરૂર છે, એનર્જીની જરૂર છે. યસ, કારણ કે પાર્ટિસિપન્ટ્સ ને અત્યારે આ સ્ટેજ પર પરફોર્મ કરવા માટે એ જ જરૂર હોય કે તમે બધા જ, જે લોકો આટલી સરસ એનર્જી સાથે, આટલું સરસ યુથ અહીંયા છે, એમને બિરદાવ્યા કરો, એમને બૂસ્ટઅપ કર્યા કરો, એટલે એમને અહીંયા મંચ પર પરફોર્મ કરવાની મજા પડે. તો બસ પાછળ બેકસ્ટેજ તૈયારીઓ થઈ રહી છે. હું બેકસ્ટેજ જાઉં છું અને જોઈ લઉં છું કેટલી વાર છે, બસ પછી પ્રેઝન્ટ કરીએ છીએ આદિવાસી નૃત્ય વડનગર નાગરિક સહકારી બેંક લિમિટેડ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વડનગર દ્વારા. થર્ટી સેકન્ડ યુથ ફેસ્ટિવલ કલ્પવૃક્ષ ધ યુની યુથ ફેસ્ટ 2021 ફોક ડાન્સીસની આ કોમ્પિટિશન, જેમાં એક પછી એક કોલેજીસ પરફોર્મ કરી રહી છે અને એક પછી એક એનર્જેટિક પરફોર્મન્સીસ આવી રહ્યા છે. તૈયારીઓ પૂરજોશમાં છે, પાર્ટિસિપન્ટ કોન્ફિડન્ટ છે, એકદમ બહુ જ મસ્ત લાગી રહ્યા છે. સુંદર વેશભૂષા, મસ્ત મેકઅપ અને તૈયાર છે તેઓ આદિવાસી નૃત્યની પ્રસ્તુતિ માટે. પાર્ટિસિપન્ટ્સ રેડી છો ને એકદમ? કેવો છે કોન્ફિડન્સ? હાઉ ઇઝ ધ જોશ? અચ્છા, બાર પણ હાઈ છે, અહીંયા પણ હાઈ છે. ઓકે, સો ગેટ સેટ ગો. વડનગર નાગરિક સહકારી બેંક લિમિટેડ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ વડનગર નૃત્ય જોર. છોટી સી ઉમર મારી સગાઈ કરાઈ દી, નહીં માનો તો મારી શાદી કરાઈ દી. છોટી સી ઉમર મારી સગાઈ કરાઈ દી, નહીં માનો તો મારી શાદી કરાઈ દી. છોટી સી ઉમર મારી સગાઈ કરાઈ દી, નહીં માનો તો મારી શાદી કરાઈ દી. Choti si umar mari sakai
छोटी सी उम्र में मारी सगाई कराई दी बट हवे एवुं नहीं थाय तमने जो खबर होय तो हमणा ज लो आवी गयो छे सरकार द्वारा के छोकरीनी उम्र हवे 18 थी वधारीने केटली करी देवामां आवी छे 21 वाह वाह क्या बात है छोकराओ बधा एकदम बधुं ध्यान राखी रह्या छे सरस स्मार्ट ऑडियंस छे दैट मीन्स सो हवे बीजा पार्टिसिपेंट ने आवकारवा माटे तैयार छो બીકોઝ હવે જેમને આવકારવાના છે એમના માટે મને એવું લાગે છે કે વધારે એનર્જી સાથે તાળીઓ પડશે કેમ કારણ કે આપણો જ કેમ્પસ છે અહીંયા અને આવી રહ્યા છે હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ આઈ ન્યુ ધીસ અને એ લોકો લઈને આવી રહ્યા છે ડાંગી નૃત્ય જી કરી લો બરાબર છે કારણ કે આપણી યુનિવર્સિટીના પાર્ટિસિપન્ટ્સ આવી રહ્યા છે આજના દિવસે આપણા કેમ્પસના વિદ્યાર્થીઓ આવી રહ્યા છે રાધા યુનિવર્સિટીમાં તો એક પછી એક કોલેજીસ પરફોર્મ કરી રહી છે અને ડાંગ જિલ્લાના આદિવાસી નૃત્યને પરફોર્મ કરવા જઈ રહ્યા છે ડાંગી નૃત્ય ચાળો તરીકે પણ ઓળખાય છે
અને માળીનો ચાળો ઠાકરિયા ચાળો ડાંગી નૃત્યના 27 જાતના તાલ છે અને એમાં ચકલી મોર કાચબા જેવા પ્રાણીઓ અને પંખીઓ એ લોકો એમાં નૃત્ય સ્વરૂપે એમની મિમિક કરતા હોય છે અને થાપી ઢોલક મંજીરા પાવરી જેવા વાજિંત્રોમાંથી સુર વહેતા થાય અને મને લાગે છે કે જોરદાર તૈયારીઓ થઈ ગઈ છે મને બોલાવવામાં આવી રહી છે આ રીતે એટલે કલ્પવૃક્ષ ધ યુનિફેસ્ટ 2021 માં હવે હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી HNGU કેમ્પસ રેડી છે પરફોર્મ કરવા માટે અને લગભગ બધી જ તૈયારીઓ થઈ ચૂકી છે બસ પડદો ખુલે એટલી વાર છે પણ પડદો ત્યારે જ ખુલશે જ્યારે તમારી જોરદાર તાળીઓ થશે યસ જોરદાર તાળીઓ સાથે વેલકમ કરીએ HNGU કેમ્પસ ફોર ડાંગી નૃત્ય the back
Thank you.
क्या बात है, आमा तो एक एक मूवमेंट पर एवं कहू पड़े वो तो ऑडियंस ने के तमारा माथी बदा ये करके दिखाओ ये करके दिखाओ आमा थी कई था एवं नतो बस अपना थी तो मजा आवी रही छे। ओके तो हवे गुजरात माथी फरी थी तमने लई जाइए छे रंगीला राजस्थान तरफ आवी रहे छे आदर्श साइंस कॉलेज राधनपुर અને એ લોકો પરફોર્મ કરવાના છે એ પરફોર્મન્સ આપણે બોલિવૂડમાં પણ નિહાળી લીધું છે એક હિરોઈન છે બહુ જ હમણાં તો ફેમસ એમણે આ નૃત્યને બોલિવૂડમાં અને આપણા સૌના હૃદયમાં સ્થાન આપી દીધું છે કઈ હિરોઈને ક્યા બાત હે અરે સ્માર્ટ ઓડિયન્સ મળી છે આજે મને આમ એક એક ક્વેશ્ચનનો ફટાક દઈને જવાબ આવી જાય છે અને મૂવીનું નામ યસ તો પછી નૃત્ય પણ તમેજ કહી દો કયું હશે જી હા ઘુમર ઘુમર તો બસ ઘુમર લઈને આવી રહ્યા છે અને આપણે બધાએ સાથે મળીને ઘુમર કરવાનું છે બેઠા બેઠા પણ તમારી તાળીઓ સાથે તો રેડી થઈ જાઓ કોલેજ રેડી છે પાર્ટિસિપન્ટ્સ રેડી છે અને સરસ રાજસ્થાની કોસ્ચ્યુમમાં સજ્જ છે સુંદર લાગી રહી છે અને હવે जयपुर शहर री मारी बात निराली है धोरा आली धरती या घणी नखराली है अजमेर शरीफ अठे आवे सवाली है देखन लायक मारो राजस्थान घणो रंग बेरंगी निरालो है तो बस संकल्प वृक्ष द यूनिफेस्ट 2021 માં આદર્શ સાયન્સ કોલેજ રાધનપુરની વિદ્યાર્થીનીઓ તૈયાર છે હવે ઘુમર નૃત્ય સાથે આના પછી શ્રી સાર્વજનિક સાયન્સ કોલેજ મહેસાણા પ્લીઝ પાછળ જલ્દીથી રિપોર્ટ કરશો સાર્વજનિક સાયન્સ કોલેજ મહેસાણા બેક સ્ટેજ રિપ કરશો અર્જન્ટ બસ તો તૈયારીઓ થઈ રહી છે અહીંયા પાર્ટિસિપન્ટ્સ એકદમ કોન્ફિડન્ટ છે ઘુમર નૃત્યની પ્રસ્તુતિ માટે યસ બેસ્ટ ઓફ લક સંભળાઈ રહ્યું છે અહીંયા બેક સ્ટેજ વિદ્યાર્થીને ઓકે અને એમના તરફથી